नमस्कार एनएस गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे हूँ ध्रुवी। समाचार की शुरुआत में बात करी तो जूनागढ़ में सत्यवक्ता टीम द्वारा खेडूतना खेडूत विरोधी अध्यादेश बाबते जूनागढ़ कलेक्टर कचेरीए पहुंचीने ज खेडूत द्वारा आवेदन पत्र पाठवामां आव्यो हतो। भारत देश की बंधारणीय लोकशाहीना माळखामां संघ राज्यों की स्वतंत्रता अने प्रभुता अने महत्वनो अधिकार आपेलो छे। त्यारे वर्तमान केन्द्र सरकारे 5 जून 2020 रोज कैबिनेट मुद्दों तैयार करेल छे, जे अंगे कोईपण राज्य सरकार के खेडूत संगठनों की सलाह वगर ज खेती खेडूत अने खेती साथे संकळायेला बहु मोटा वर्ग माटे विज्ञान रूपी साबित थाय तेवो देशभरना खेडूतो अने खेडूत संगठनोनुं मानवुं छे। एनो अभ्यास पण एवो संकेत आपे छे अने आदेशने देशभरना मोटा भागना संगठनोए व्यक्त करी छे। देशभरना खूब मोटा प्रमाणमां विरोध पण चालू छे, जेना अनुसंधाने ज आजे खेडूतो एमना हितार्थे स्वयंभू बंधनुं ऐलान पण आप्युं छे। કિસાન ગાંધી ટ્રસ્ટ પ્રદેશ ઉપપ્રમુખ અને સત્યવક્તા ટીમ સાથે મળી અને આજરોજ અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ, જે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કાયદો જે લાગુ પડ્યો છે એ ક્યાંકને ક્યાંક અંશે ખેડૂત બરબાદ થશે એવો અમને ભય છે। એનું તમને સ્પષ્ટ ઉદાહરણ આપું કે જેતપુરનો ડાઈંગ ઉદ્યોગ, જે નાની નાની ફેક્ટરીઓ છે, એ કેમિકલનું પાણી છોડે છે, ભૂગર્ભ જમીન બંજર કરે છે, જ્યારે આમ જનતાને ચામડીના રોગ અને કેન્સર જેવા રોગો થાય છે એના માટે પણ અમે અનેકવાર આંદોલન કર્યા, છતાં જો ગવર્મેન્ટ એ નાની ફેક્ટરીઓને કાબૂમાં નથી લઈ શકતી તો આવેલી આ મોટી ફેક્ટરીઓને શું કરશે? એના લીધે આજે કોઈ પણ ખેડૂતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું કે મગફળીનું, તો મગફળીમાં અતિવૃષ્ટિ થઈ અત્યારે કાંઈ પણ ઉપજ નથી થવાની, તો એ કંપનીને માલ ક્યાંથી પૂરો પાડશે? એમને જે ખાતર બિયારણના પૈસા આપ્યા છે એનું શું થશે? એવી રીતે ક્યાંક ને ક્યાંક ખેડૂત પછી ફસાશે અને એની જમીનો હડપ થવાના અમને ભય સેવાઈ ગયા છે। એટલે મીડિયાના માધ્યમથી અને અમે સાહેબને આવેદનપત્ર આપીને એવું કહેવા માગીએ કે આ કાયદો રદ થવો જોઈએ, ખેડૂતના હિતમાં કાયદા લ્યો। આ જે કાયદા તમે લ્યો છો એ ખેડૂતના હિતમાં હોય એવું અમને લાગતું નથી। આજે સત્યવક્તા ટીમ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ આપણે ભાઈ પટોળિયાની સાથે તથા અમારે ભાવેશભાઈ કોરાટ અને સંજયભાઈ કોટડિયાની સાથે આજે કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ આવી અને આવેદન પત્ર આપેલું, એ અનુસંધાન બાબત જણાવવાનું કે જે કૃષિ અધ્યાદેશો 3 જે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિરોધમાં જઈને લાગુ કરવા જઈ રહી છે તે અનુસંધાને અમે કલેક્ટર સાહેબ સાથે 15 મિનિટ બેસી અને ચર્ચા કરેલી અને કલેક્ટર સાહેબને વિનંતી સહ વાત કરેલી કે સાહેબ શ્રી આ ખેડૂતોના હિતમાં આપ સરકારશ્રીને કોઈ પણ રજૂઆત કરો અને ખેડૂતના હિતમાં પગલાં લેવાય એવી વિનંતી, અને કલેક્ટર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે ખેડૂતોના હિતમાં કાર્ય થશે એ બાબતે હું ઉપરના સ્તરે રજૂઆત કરીશ। આજે અમે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે આવેદનપત્રમાં અમે રજૂઆત કરેલી છે કે જો ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે, અતિવૃષ્ટિને કારણે દુષ્કાળ પૂર જેવી પરિસ્થિતિ છે, તેના કારણે ખેતરમાં પાક થયો નથી અને જો રાજ્ય સરકાર તેની માટે સહાય કંઈ પગલાં લેતી નથી સહાય કરાવવા માટે, તેથી અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે જો તમે સહાય કરાવશો અને રાજ્ય સરકારને કહેશો કે અમને સહાય આપે તો ખેડૂતના પુત્ર છે તે આગળ વધશે, ભણી ગણીને આગળ વધી શકશે। અત્યારે જો એમની પાસે પૈસા નથી તો એમને છોકરાઓને ભણાવશે કેવી રીતે? એ એટલે અમે સત્યવક્તા ટીમ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, વિદ્યાર્થી મિત્ર મંડળ સહિત બધાએ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને તે આવેદનનું વહેલામાં વહેલી તકે પગલાં ભરવામાં આવે તેવી અમે સ્થિતિ કરી છે અને અત્યારે રાજ્ય સરકારના કાળા કાયદાને અમે વિરોધ કરીએ છીએ। અધ્યત્રણ દેશોને અમે વિરોધ કરીએ છીએ। જય જવાન, જય કિસાન, જય હિંદ। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ। સુરતના પલસાણા તાલુકા આદિવાસી જાતિ અને હડપતી સમાજ વિશે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરીને પોસ્ટ વાયરલ કરનાર સામે હડપતી સમાજે લડત ઉપાડી છે। પલસાણા ખાતે હડપતી સમાજ દ્વારા 2 ઈસમો સામે ગુરુ નોંધવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયું છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ અને હડપતી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા પલસાણા મામલતદાર કચેરી ખાતે વિરોધ અને રેલી કાઢવામાં આવી હતી। ઘટના એ હતી કે 20 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર ભાવનગરના રહીશ એવા હરપાલ રાજપૂત અને જતીન શાહ દ્વારા આદિવાસી જાતિ અને હડપતી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે।
જેને લઈને હળપતિ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને બંને શખ્સો સામે એટ્રોસિટી એક્ટને સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધવા માટેની માગણી કરતું લેખિત ફરિયાદ સાથેનું આવેદનપત્ર આજે આપવામાં આવ્યું હતું. 5 જૂન 1999 જે રાજ્યપાલશ્રીનો હુકમ છે એના અનુસાર ડૂબળા શબ્દનો પ્રયોગ કરવો એ ગુનાગીય બાબત ઠરે છે. તેમ છતાં આ બે ઈસમો છે, જયપાલસિંહ રાજપૂત અને જતીન શાહ, એમણે આ હડપદી સમાજ માટે ડૂબળા શબ્દનો પ્રયોગ કર્યો છે અને અભદ્ર ભાષા વાપરી છે. ના કેવળ એમણે ડૂબળા શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ અમારા સમાજ મા બાપ જેવા ગણાતા એમના માટે પણ છૂટી ગાળો તથા જે સમાજના અધિકારીઓ છે, ઉચ્ચ હોદ્દા પર છે, એમના માટે પણ અભદ્ર ભાષા અને ગાળો વાપરી છે અને અશોભનીય વર્તન કર્યું છે, તો એટ્રોસિટી એક્ટ હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવે તથા અમને પોઝિટિવ રિસ્પોન્સ મળે તે માટેનું આ આવેદનપત્ર એ અમે મામલતદારશ્રીને પાઠવ્યું છે. અલસાણા ખાતે ભેગા થયેલા હડપદી સમાજના લોકોએ પોસ્ટ મુક્તાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કારણ ગુજરાત સરકાર દ્વારા આ જાતિના શબ્દો પ્રયોગ પર પ્રતિબંધ હોવા છતાં તે અંગેના લખાણો કરી હડપદી સમાજની લાગણી દુભાવી છે. ત્યારે બંને શખ્સો સામે ફોજદારી ગુનો નોંધવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર લડત આપવા આવેદનપાત્ર થકી ચીમકી આપવામાં આવી છે. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. વિસાવદરના મોળિયા ગામે હિન્દુ સંગઠન દ્વારા લવ જહાદ મામલે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. વિસાવદર તાલુકાના મોળિયા ગામના હિન્દુ સમાજ અને પટેલ જ્ઞાતિની દીકરીને જૂનાગઢનો મુસ્લિમ શખ્સ બળજબરીથી અનૈતિક પ્રવૃત્તિ કરવા માટે એક ગેંગ જૂનાગઢ જિલ્લામાં સક્રિય થઈ છે, જેને ઝડપીને આગળની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. વિસાવદર તાલુકાના મોળિયા ગામના હિન્દુ સમાજ અને પટેલ જ્ઞાતિની દીકરીને જૂનાગઢનો મુસ્લિમ શખ્સ બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને બદકામ કરવા માટે તથા મુંબઈ જેવા શહેરોમાં અનૈતિક પ્રવૃત્તિ કરવા માટે અને પૈસા લઈને વહેંચી નાખવા માટે આવી એક ગેંગ જૂનાગઢ જિલ્લામાં સક્રિય થઈ હતી. આ શખ્સો અવારનવાર આવી પ્રવૃત્તિ કરતા હોવાથી આની પહેલાં પણ એક વખત આ જ ગામમાં એક બનાવ બની ચૂક્યો છે. ત્યારે પણ પોલીસે અરજી લીધી હતી અને અત્યારે પણ પોલીસે અરજી લીધી છે. તેમાં અરજદાર તેમની દીકરી ઘરેથી ₹55,000 રોકડા તેમજ 1.5 લાખ તોલા સોનાની ચેન ચોરી કરીને લઈ ગઈ હોવાની અરજી થઈ છે. તેમ છતાં પોલીસે આજ દિન સુધી ફરિયાદ દાખલ કરી નથી, જેથી આ કિસ્સામાં ઝડપથી પોલીસ ફરિયાદ દાખલ કરે અને આરોપીની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની આવેદનમાં હિન્દુ સંગઠન દ્વારા માગણી કરવામાં આવી છે. જો આવેદન પ્રત્યે 5 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સમાજ સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી હિન્દુ સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આંદોલનની તમામ જવાબદારી જે તે જવાબદાર તંત્રની રહેશે તેવી પણ હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે જે મોણિયાની અંદર લવ જિહાદનો કિસ્સો ટૂંક સમય પહેલા બન્યો, આની પહેલા પણ આવો બનાવ એક બે બની ગયા, એટલા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યાંની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને છોકરીને ઝડપથી એના મા બાપને સોંપવામાં આવે. રાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ થી ભવનાથ તરફથી જતા રસ્તે દામોદર કુંડ થી ખાખ ચોક સુધીનો ફોરટ્રેક રોડ નું પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ખાતમુહૂર્ત કર્યું હતું. ઐતિહાસિક નગરી જૂનાગઢ અનેક ધાર્મિક સ્થળોને લીધે સુપ્રસિદ્ધ છે. જૂનાગઢ ભવનાથ તળેટી અને ગિરનાર પર્વતની મુલાકાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. હાલ જૂનાગઢ શહેરથી ભવનાથ તળેટી સુધીના ફોરટ્રેક રોડની કામગીરીનું રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે સંતો મહંતો, મેયર, વન વિભાગના પદાધિકારીઓ અને મનપાના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ₹86.13 લાખના ખર્ચે ફોરટ્રેક તૈયાર થશે. તે ઉપરાંત 27.82 લાખના ખર્ચે ભવનાથથી પ્રેરણાધામ જતા રસ્તે પુલનું નિર્માણ કરવામાં આવશે, જેથી હવે ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે અને ગિરનારની પરિક્રમા અને મહાશિવરાત્રિના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વિસ્તારની, આ જિલ્લાની અને બધાની લાગણી એવી હતી કે જૂનાગઢથી ભવનાથનો જે રોડ જાય છે તે ફોરટ્રેકમાં એક ભાગ, એક પીસ નાનો બાકી રહી ગયો. 20 વર્ષની લાગણી માગણી જે હતી તે ફોરેસ્ટની મંજૂરી આવવાને કારણે તે કામ નક્કી કર્યું, મંજૂર કર્યું અને આજે અમે એનું ખાતમુહૂર્ત કર્યું છે. 1 કરોડને ખર્ચે દામોદર કુંડ પાસે જે ભાગ બાકી રહી ગયો ફોરટ્રેકનો,
જેને કારણે શિવરાત્રિના મેળો હોય કે લીલી પરિક્રમા હતી ત્યારે નાના મોટા ટ્રાફિક જામ હતા. આવતા શિવરાત્રિના મેળા પહેલાં આ કામ પૂર્ણ થશે તેવી રીતે કામ કરવાની ગણતરી છે. એવી જ રીતે ભવનાથના મંદિરના પાછળના ભાગમાં એક પુલનું કામ હતું 60 લાખનું, તે પણ ભેગું મંજૂર કરેલું છે. જૂનાગઢ શહેર માટે, આ વિસ્તાર માટે, જિલ્લા માટે ગુજરાતની વિજયભાઈ રૂપાણી સ્વદેશી સરકારને ઘણી મોટી અંગત લાગણીઓને કારણે ઘણા બધા પેન્ડિંગ કામો હતા તે ચાલુ થઈ ગયા છે, પૂર્ણ થવાના આરે પણ આવી ગયા છે. એકાદ મહિનાની અંદર રોપવેનું કામ પણ પૂર્ણ થઈ જશે. હું તો 5-7 દિવસ પછી ટ્રાયલ ચાલુ કરવાના છે એટલે પૂર્ણતા આરે પહોંચી ગયું છે અને એકાદ મહિનામાં ચાલુ થઈ જશે તેવી પણ મારી લાગણી છે. આ સિવાય જૂનાગઢ શહેરની ઘણી જૂની લાગણી માગણી હતી, એક મોહબ્બત ખાન બાઉદ્દીનજીનો મકબરો અને ઉપરકોટ જિલ્લામાં 50 કરોડના કામ ચાલુ હતા એ પણ આવતા વર્ષમાં પૂર્ણ થશે તેવી પણ અમારી ગણતરી છે. આ સિવાયની પણ ગામની અન્ય કોઈ લાગણી માગણી આવશે તેમાં સરકાર અંગત રસ્તેને કામ પૂર્ણ કરશે તે ખાતરી પણ બધાને આપેલી છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ એન્ડ ઇઝ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એન્ડ ઇઝ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.